કુકમાના સામૂહિક આપઘાત પ્રકરણમાં હવે પતિ સામે ફોજદારી નોંધાઈ. ભુજ તાલુકાના કુકમા ગામે 23 વર્ષીય પરિણીતાએ તેના બે સંતાનોને ફાંસો આપી પોતે પણ આપઘાત કરી લીધો હતો. જે બનાવમાં અગાઉ હતભાગી પરિણીતા સામે પતિએ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. હવે આ મામલામાં ખુદ પતિ સામે પત્ની અને બાળકોને મરવા માટે મજબૂર કરવાની કલમો તળે ગુનો દાખલ થયો છે. ફરિયાદી અમદાવાદમાં રહેતા પૂજાબેન વિજયભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે હતભાગી સંગીતાબેન તેમની ફઈની દીકરી થાય છે. આરોપી પતિ વિજયભાઈ પાંચાભાઈ દેત્રુજા દ્વારા હતભાગી સંગીતાબેનને ઘરકામ કરવા બાબતે અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપી મરવા માટે મજબૂર કરવામાં આવી હતી, જેથી તેણે 4 વર્ષીય દીકરી સંધ્યા અને 1.5 વર્ષીય દીકરા રાજવીરને ફાંસો આપી પોતે પણ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પદ્ધર પોલીસે તપાસ હાથ ધરી છે.